barnum don't drop. We say a phrase. Unit 2. What is this? Unit 2 na answer. What is this? My activity 1. Activity 1 ma rhymes apel je. Cat we say. Milady we say. To pehla ina we say. Ma nama shabd aave je. E meaning sample joiye. Pathyapustak ma pan apel che. Page number 3 par. બરોબર તો મિનિંગ્સમાં પહેલું ફ્રેન્ડ એનું સ્પેલિંગ છે એફ આર આઈ ઈ એન ડી ફ્રેન્ડ અને મિત્ર સી એ પી કેટ એટલે બિલાડી ઓપન એટલે ખોલવું ડોર એટલે બારણું તો બધા જ વિદ્યાર્થીઓ બુકમાં સ્પેલિંગ જોતા જજો એટલે જે ફ્રેન્ડ એટલે મિત્ર કેટ એટલે બિલાડી ઓપન એટલે ખોલવું ડોર એટલે બારણું હેડ એટલે ટોપો આઈઝ એટલે આંખો બાઉલ એટલે વાટકો મિલ્ક એટલે દૂધ બોલ એટલે દડો ટુ લુક એટલે જોવું લિસન એટલે સાંભળવું મ્યુઝિક એટલે સંગીત રીડ એટલે વાંચવું બુક એટલે પુસ્તક ક્લાઇમ ટુ ક્લાઇમ એટલે ચડવું ટ્રી એટલે વૃક્ષ ટુ ડ્રાઈવ એટલે ચલાવવું સ્કીપ એટલે કૂદવું રો એટલે દોરડું સીટ એટલે બેસવું મેટ એટલે ચટાઈ સ્વિંગ એટલે ઊંચકો ગાર્ડન એટલે બગીચો બરોબર હવે આ મિનિંગ છે હવે સ્પેલિંગ રાઇમ્સમાં પણ આવશે બરાબર આ શબ્દો પણ આવશે હવે તમને વાંચતા પણ આવડવા જોઈએ તો મિનિંગ્સમાં ફ્રેન્ડ છે એફ આર આઈ ઈ એન ડી ફ્રેન્ડ સી એ ટી ગેટ ઓ પી ઈ એન ઓપન ડી ડબલ ઓ આર ડોર એચ એ ટી હેડ ઈ વાય ઈ એસ આઈઝ બી ઓ ડબલ્યુ એલ બાઉલ એમ આઈ એલ કે મિલ્ક બી એ ડબલ એલ બોલ એલ ડબલ ઓ કે લુક એલ આઈ એસ ટી ઈ એન લિસન એમ યુ એસ આઈ સી મ્યુઝિક આર ઈ એ ડી રીડ બી ડબલ ઓ કે બુક સી આર સી એલ આઈ એમ બી ક્લાઇમ ટી આર ડબલ ઈ થ્રી ડી આર વી ઈ ડ્રાઈવ એસ કે આઈ પી સ્કી આર ઓ પી ઈ રો એસ આઈ ટી સીટ એમ એ ટી મેટ એસ ડબલ્યુ આઈ એન જી સ્વિંગ જી એ આર ડી ઈ એન ગાઈડ બરોબર આ શબ્દો તમને રેમ્સમાં આવે ત્યારે તમને એના સ્પષ્ટ રીતે એના અર્થ તમને કરવાથી જ યાદ આવી જાય એ રીતના આપણે રિપીટ કરી લઈએ ફ્રેન્ડ એટલે મિત્ર કેટ એટલે બિલાડી ઓપન એટલે ખોલવું ડોર એટલે બારણું હેડ એટલે ટોપો આઈઝ એટલે આંખો બાઉલ એટલે વાટકો મિલ્ક એટલે દૂધ બોલ દડો લુક એટલે જોવું લિસન એટલે સાંભળવું મ્યુઝિક એટલે સંગીત રીડ એટલે વાંચવું બુક એટલે પુસ્તક ક્લાઇમ એટલે ચડવું ટ્રી એટલે વૃક્ષ ડ્રાઈવ એટલે ચલાવવું કોઈ પણ વાહન ચલાવવું હોય એને ડ્રાઈવ કરવું સ્કીપ એટલે કૂદવું દોરડું કૂદવું રોપ એટલે દોરવું સીટ એટલે બેસવું મેટ એટલે ચટાઈ સ્વિંગ એટલે હિંચકો અને ગાર્ડન એટલે બગીચો ત્યારબાદ રેમ્સ આપેલી છે તમને
સામે ચિત્ર પણ આપેલા છે. બરોબર, પાઠ્યપુસ્તકમાં એમાં છે રેન્સમાં રેડ ટેટ ટેટ ટેટ, તમારી સાથે બોલતા પણ જવાનું છે. રેડ ઓર ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? પહેલું છે રેડ ઓર ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ? ઇટ્સ યોર ફ્રેન્ડ યોર પુસી કેટ. સામે તમને બિલાડીનું ચિત્ર પણ આપેલું છે. બરોબર, શું કહે છે? રેડ ઓર ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ? ઇટ્સ યોર ફ્રેન્ડ યોર પુસી કેટ. આપણાને યાદ આપણે અને આપણે બોલવાની છે, આનો અર્થ આપણે સમજવાનો નથી. ત્યારબાદ છે બીજું ચિત્ર સામેના પેજ પર. રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ઓપન ધ ડોર, ઇટ્સ અ કેટ ઇન અ હેટ. તમે જો ચિત્ર આપેલું છે, એક હેટ, હેટ એટલે ટોપો, ટોપામાં બેઠેલી એક બિલાડી દેખાતી હશે. બરોબર, ચિત્રમાં એના માટે કઈ રાખ્યું? જો રેન્સમાં શું લખેલું છે? રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ઓપન ધ ડોર, ઇટ્સ અ કેટ ઇન અ હેટ. ઓપન ધ ડોર, ઇટ્સ અ કેટ ઇન અ હેટ. ઇટ્સ અ કેટ ઇન અ હેટ. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે. હવે ત્યારબાદ ચિત્ર નથી આપેલું, એનું જ લખેલું છે. રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ઓપન ધ ડોર ફોર યોર પુસી કેટ. ઓપન ધ ડોર ફોર યોર પુસી કેટ. હવે ત્યારબાદ તમને સામે એક ચિત્ર આપેલું છે, એ પ્રમાણે આપણે એના લખતા આપણે એના એવી રાઇમ્સ બનાવવાની છે. બરાબર, તો તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે એવું બાઉલ પડ્યું છે, સામે કેટ છે, એના માટેની રાઇમ્સ છે. રેડ અ ટેટ ટેટ, રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ઓપન યોર આઈઝ, ઓપન યોર આઈઝ, ઇટ્સ અ બાઉલ ઓફ મિલ્ક. ઇટ્સ બાઉલ ઓફ મિલ્ક. ત્યારબાદ બીજું ચિત્ર છે પ્લેઇંગ વિથ ધ બોલ. કેટ શું કરે છે? પ્લે કરે છે. પ્લેઇંગ એટલે રમવું, પ્લે એટલે રમવું. પ્લેઇંગ વિથ અ બોલ એટલે બોલ સાથે રમતી બિલાડીનું ચિત્ર તમને દેખાય છે. તો આપણે રાઇમ્સમાં જોઈએ. રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ધીસ ઇઝ ધ કેટ. This is the cat playing with a ball. Playing with a ball. Red a tat tat. તમે સાથે બોલતા હશો. બરોબર, રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ધીસ ઇઝ ધ કેટ. ધીસ ઇઝ ધ કેટ પ્લેઇંગ વિથ અ બોલ. પ્લેઇંગ વિથ અ બોલ. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે લિસનિંગ ધ મ્યુઝિક. એ લિસન કરે છે, મ્યુઝિક એટલે સંગીત સાંભળે છે. લિસન એટલે સાંભળવું. લિસનિંગ ધ મ્યુઝિક કરતું એક ચિત્ર છે કેટનું. ત્યાં રાઇમ્સ છે રેડ અ ટેટ ટેટ, રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ ધ કેટ લિસનિંગ ધ મ્યુઝિક. ઇટ ઇઝ ધ કેટ લિસનિંગ ધ મ્યુઝિક. ત્યારબાદ છે પુસ્તક વાંચતી હોય એવું ચિત્ર છે. બરાબર, બિલાડી રીડિંગ અ બુક, રીડિંગ કરતું. રીડિંગ અ બુક, રીડ એટલે વાંચવું. રેડ અ ટેટ ટેટ, રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ. ધેટ ઇઝ ધ કેટ રીડિંગ અ બુક. ધેટ ઇઝ ધ કેટ રીડિંગ અ બુક. ત્યારબાદ ઝાડ પર ચડતું હોય એવું ચિત્ર તમને આપેલું છે. રેડ અ ટેટ ટેટ, રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ ધ કેટ ક્લાઇમ્બિંગ અ ટ્રી. રેડ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ? રેડ
cat. What is that? It is the cat climbing a tree. Climbing a tree. Climbing a tree. Climbing a tree. ત્યાર બાદ છે કાર ને ડ્રાઇવિંગ કરતો હોય એવું ડ્રાઇવિંગ કાર વાળું ચિત્ર બરોબર. રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ ડ્રાઇવિંગ અ કાર. ધેટ ઇઝ ધ કેટ ડ્રાઇવિંગ અ કાર. રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? That is the cat driving a car. That is the cat driving a car. હવે તમને ચિત્ર આપેલા છે બરોબર. પહેલું ચિત્ર છે પુસી કેટ છે બરોબર. પછી બીજું ત્રીજું ચિત્ર છે તમને બાઉલ ઓફ ધ મિલ્ક. બાઉલ ઓફ મિલ્ક એટલે બાઉલ ઓફ મિલ્ક એટલે દૂધનો વાટકો મૂકેલો એવું ચિત્ર તમને આપેલું છે. પછી પ્લેઇંગ વિથ અ બોલ. પ્લેઇંગ કરવું. પ્લેઇંગ એટલે રમતું હોય એવું ચિત્ર. પ્લેઇંગ પ્લેઇંગ વિથ અ બોલ કરતું ચિત્ર છે. પછી લિસનિંગ ધ મ્યુઝિક બરાબર. લિસનિંગ ધ મ્યુઝિક વાળું ચિત્ર. પછી રીડિંગ અ બુક. રીડિંગ અ બુક વાળું ચિત્ર. ક્લાઇમ્બિંગ અ ટ્રી વાળું. અને ત્યારબાદ છે ડ્રાઇવિંગ ધ ડ્રાઇવિંગ અ કાર વાળું ચિત્ર બરાબર. આમાં બીજા એક શબ્દો પણ આપેલા છે ઓપન યોર આઈઝ, ઓપન ધ ડોર બરાબર. પ્લેઇંગ વિથ અ બોલ, લિસનિંગ ધ મ્યુઝિક, રીડિંગ અ બુક, ડ્રાઇવિંગ ધ કાર, ક્લાઇમ્બિંગ અ ટ્રી. આ શબ્દો છે એ તમે રનિંગમાં બોલી શકો છો અને યાદ પણ રાખી શકો છો. ઓપન યોર આઈઝ, ઓપન ધ ડોર એવા શબ્દો તમે રનિંગમાં બોલશો તો વધારે સરળ લાગે છે. ડ્રાઇવિંગ કરતું જે ચિત્ર છે ત્યારબાદ સ્કીપિંગ કરતું બરાબર. રોપ એટલે દોરવું. સ્કીપિંગ કરતું ચિત્ર તમને આપેલું છે. ત્યાં રાઇમ્સ જોઈએ. રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ સ્કીપિંગ અ રોપ. ધેટ ઇઝ ધ કેટ સ્કીપિંગ અ રોપ. Red attempted. What is that? Red attempted. What is that? That is the cat skipping a rope. Skipping a rope એટલે દોડવું કૂદતું હોય એવું. રોપ એટલે દોડવું અને સ્કીપ એટલે દોડવું કૂદવું. ત્યારબાદ બીજું ચિત્ર છે સિટિંગ. સિટિંગ એટલે બેસવું. સિટિંગ ઓન અ મેટ. મેટ એટલે ચટાઈ બરાબર. શેત્રજી રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ ધ કેટ સિટિંગ ઓન અ મેટ. ઇટ ઇઝ ધ કેટ સિટિંગ ઓન અ મેટ. રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ ધ કેટ સિટિંગ ઓન અ મેટ. ઇટ ઇઝ ધ કેટ સિટિંગ ઓન અ મેટ. ત્યારબાદ છેલ્લું ચિત્ર છે રેમ્સનું. સ્વિંગિંગ કરતું એટલે હિંચકા ઝૂલતું હોય એટલે સ્વિંગિંગ કહેવાય બરાબર. સ્વિંગ એટલે ઝૂલવું. સ્વિંગિંગ કરતું ચિત્ર તમને આપેલું છે. રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? રેડ અટેમ્પ્ટેડ. વોટ ઇઝ ધેટ? ધીસ ઇઝ ધ કેટ swinging in the garden. This is the cat swinging in the garden. Friends, ઘણા બધા ચિત્ર આપેલા છે બરાબર તમને. Skipping a rope, swinging in the garden, sitting on the mat, driving a car, climbing a tree, પછી reading a book બરાબર. આ ચિત્ર તમને આપેલા છે. હવે આ રેન્સમાં તમે જોયું છે કે વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ નામના બધે જ આ શબ્દ વાક્ય આવેલું છે બરાબર. એ નીચે પણ એક વાક્ય આવેલું છે. ધેટ ઇઝ ધ કેટ. ઇટ ઇઝ ધ કેટ. ધીસ ઇઝ ધ કેટ બરાબર. આપણું જે યુનિટનું નામ છે વોટ ઇઝ ધીસ બરાબર એ પણ
ઠીક છે, વોટ ઇઝ ધીસ, પછી એને આન્સર આપણે આપીએ કે ઇટ ઇઝ અ ફેન. મેં તમને હાથ મારીને પૂછ્યું હોય ડસ્ટર લઈને કે વોટ ઇઝ ધેટ, સોરી વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, તો તમે એનો આન્સર કેવી રીતે આપી શકો? ઇટ ઇઝ અ ડસ્ટર, ધીસ ઇઝ અ ડસ્ટર. બરાબર, પંખા વિશે પૂછવું હોય વોટ ઇઝ ધેટ, તે શું છે? વોટ એટલે શું, ધીસ એટલે આ, ધેટ એટલે તે. આપણે દૂરની વસ્તુ દર્શાવી હોય તો એના માટે ધેટ વન, ધેટ શબ્દ વપરાય. પંખા વિશે આપણે પૂછે તો વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધેટ, તે શું છે? ધેટ ઇઝ અ ફેન, ઇટ ઇઝ અ ફેન. બરાબર, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ એટલે આ, ધેટ એટલે તે, ઇટ એટલે તે. વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ બ્લેકબોર્ડ, ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. બરાબર, આ વિશે આ રાઇમ્સમાં આપણને આ શીખવા મળે છે. આપણે તમને બધા જ વિદ્યાર્થીઓ રેટ અપડેટ ટેટ, વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ ધ કેટ સિટિંગ ઓન અ મેટ, એવા જે શબ્દો છે તમને હવે યાદ થોડા થોડા રહી ગયા છે. બરાબર, એમાં તમારે આવા શબ્દો છે થી વધારે વાર ભણે, એકથી વધુ ભણવાના છે કે ઇટ ઇઝ ધ કેટ, તો આના જેવું બીજું વાક્ય કેવું બની શકે? ઇટ ઇઝ અ કેટ છે, બરાબર, ઇટ ઇઝ ધ કેટ. ઇટ ઇઝ અ ચોક, ઇટ ઇઝ અ બેટ, ઇટ ઇઝ અ ફેન, ઇટ ઇઝ અ બેન્ચ, આ વાક્ય તમારે વિચારવાના છે. બરાબર, ઇટ ઇઝ અ ફેન, ઇટ ઇઝ અ ટ્યુબલાઇટ, તમે ઘરમાં હોય, ક્લાસરૂમમાં હોય, બેગ હોય તમારું, એના વિશે આપણે વાક્ય બનાવવાના છે. કંપાસ બોક્સમાં કઈ કઈ વસ્તુ હોય? ઇટ ઇઝ એન ઇરેઝર, ઇરેઝર એટલે રબર. ઇટ ઇઝ અ શાર્પનર, ઇટ ઇઝ અ પેન્સિલ, ઇટ ઇઝ અ બોક્સ, ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ બેગ. બરાબર, એવા વાક્ય તમે આમાં જોડી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી ટુમાં તમને એક્ટિવિટી ટુમાં ચિત્રો આપેલા છે. બરાબર, હવે આપણે કોઈની પછી પાસે વસ્તુ માગવી હોય, બરાબર, તો આપણે ઇંગ્લિશમાં કઈ રીતના બોલીએ એના વિશેનો આ એક્ટિવિટીમાં ભાગ આપેલો છે. તો આમાં તમને એક ઉદાહરણ આપેલું છે એક્ટિવિટી ટુમાં, વર્ડ વન, ગીવ મી એન ઇરેઝર પ્લીઝ, ગીવ મી એન ઇરેઝર પ્લીઝ, મને ઇરેઝર આપો ને, ઇરેઝર એટલે પૂછવાનું રબર. બરાબર, હવે તેની સામે આપણે પછી માગીએ કે પછી આપણે એને કોણને દર્શાવવું હોય કે આને ઇરેઝર કહેવાય, તો આપણે એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલી શકીએ એના માટેનું સામે વાક્ય લખેલું છે, ધીસ ઇઝ એન ઇરેઝર. મેં કોઈ પાસે ચોક માગ્યો હોય, બરાબર, તો એને હું કેવી રીતના બોલી શકું? ગીવ મી અ ચોક પ્લીઝ, ગીવ મી અ ચોક પ્લીઝ, મને ચોક આપો ને. પછી મારે તમને દર્શાવવું હોય, બરાબર, કે બતાવવું હોય, કેવું હોય, ધીસ ઇઝ અ ચોક. બરાબર, એવું એવા જે વાક્યો બીજા આપણને શબ્દ આપેલો છે, એટલે તમે આ બાજુ આપણે વાક્ય લખીશું, ત્યારબાદ બાજુમાં વાક્ય લખીશું. બરાબર, તો ચોક આપેલું છે, તો ચોક વિશે આપણે માગવો હોય તો આપણે કઈ રીતના બોલશું? આપણે એને ગીવ મી અ ચોક પ્લીઝ. બરાબર, આમ તમે ઘણી બધી વસ્તુઓ કશુંક ને કશુંક માગતા હોય છે, બરાબર, તમે ઇંગ્લિશમાં બોલવાનો ટ્રાય પણ કરી શકો. તમારું ગ્લાસ છો તમે તો ગીવ મી અ ગ્લાસ પ્લીઝ, પેન જોતી હોય તો ગીવ મી અ પેન પ્લીઝ. બરાબર, તમે વસ્તુ માગો ત્યારે આ વાક્ય બોલી શકો છો. અને તમારે એ જ વાક્યને તમને જો કેવું હોય કે આ વાક્ય આ જે વસ્તુ છે એ આ છે, તો તેને આપણે કેવી રીતના બોલી શકીએ? તો પેન તમે લીધી હોય, પેન હાથમાં હોય, તો ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ ચોક. બરાબર, એ રીતના આપણે વાક્ય અહીંયા લખીશું. તો અહીંયા લખેલું છે મને ચોક, તો આપણે ચોક માગવાનો હોય તો એને આપણે કેવી રીતના લખીશું? ઉદાહરણ આપેલું છે ગીવ મી એન ઇરેઝર પ્લીઝ, તો હવે આપણે ચોક, તો ઇરેઝર પ્લીઝ જગ્યાએ આપણે શું લખીશું? અ ચોક. તો આપણે લખીશું ગીવ મી અ ચોક પ્લીઝ,
give me a chalk please mane chalk apso barabar ane tyar bad apne ne darshavo hoy tena mate vakya kevu la kevita lakhi sakhe aya udaharan apne apelu chhe this is an eraser I eraser chhe to ave chalk mate apne kevu vakya lakhisu this is a chalk this is a This is a bottle. This is a bottle. This is a paper.
This is a paper. चलो वाक्य बोर्ड पर चल अपने जो ये an eraser એટલે રબર. This is an eraser. સાથે બોલતા પણ જજો. An eraser. This is an eraser. A chalk. રબર નંબર તો વાક્ય. This is a chalk. This is a chalk. Pen. This is a pen. Book. This is a book. Glass. This is a glass. Ball. This is a ball. Bottle. This is a bottle. Leaf. This is a leaf. Paper. This is a paper. તમે આજુબાજુ પણ બધા વસ્તુઓ પણ જોતા હશો બરાબર. બાઉલ. This is a bowl. Spoon. Spoon એટલે ચમચી. This is a spoon. This is a dish. This is a table. This is a chair. એવા ઘણા બધા વાક્યો તમે બનાવી શકો બરાબર. હવે આ જે બધા જ વાક્યો એક્ટિવિટી ટુમાં તમને બોર્ડ પર સ્ક્રીન પર દેખાય છે બરાબર, એ બધા જ વિદ્યાર્થીઓએ હોમવર્કમાં બે વખત લખીને લાવવાના છે. સાથે સાથે બોલતા પણ જોજો.